ફ્રી પેટ્રોલ મળવાનું. હા મિત્રો, ફ્રી પેટ્રોલ. વાદમાં જે છે આપણે જે સબ્જી જે બનીને તૈયાર થઈ ગઈ છે. મારા અવનવો વિડીયો જોવા માટે સુગમ ફૂડ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ઘંટડીના ઓપ્શનને ક્લિક કરી ઓલનો ઓપ્શન સિલેક્ટ કરી દો. હેલો ફૂડીઝ, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ફાઇન. તો મિત્રો, આજે તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. તો મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે રેડ ચિલીઝમાં. હા મિત્રો, તો મિત્રો અહીંયા તમને જે મસ્ત ટેસ્ટી ટેંગી ફૂડ તો મળવાનું જ છે, તેની સાથે ફ્રી પેટ્રોલ મળવાનું. હા મિત્રો, ફ્રી પેટ્રોલ. એ પણ તમે અત્યારે જે જોઈ શકો છો, પેટ્રોલનો ભાવ આસમાને છૂઈ ગયો છે, તોય તમને અહીંયા ફ્રી પેટ્રોલ મળે છે. એ તમને ટર્મ્સ અને કન્ડિશન બધી કહી દઉં. પહેલાં તમે અહીંયા જોઈ શકો છો, ફ્રી પેટ્રોલ મળવાનું છે તમને. આ બધી જે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ હું તમને બતાવી દઈશ બધી, ઓનર સાથે વાત કરીને. અને આ તમે અહીંનું એડ્રેસ પણ જોઈ શકો છો, નિયર કૈલાસ પાર્ટી પ્લોટ, ઓપોઝિટ ઓફ રામવાડી, ખલીપુર ચોકડી, જુનાગઢ. તો મિત્રો, ચાલો હવે આને વિઝિટ કરીને તમને આની જે મસ્ત ફૂડ અને સ્કીમ તમને બધું બતાડ્યો છે, ચાલો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આઈપીએલ સેટઅપ પર ગોઠવો છે. તો તમે અહીંયા બેઠા બેઠા આઈપીએલનો અત્યારે આનંદ માણી શકો છો. અવડી મોટી સ્ક્રીન ઉપર ફૂલ્લી ઠંડી ઠંડી હવા આવે, ઉનાળામાં ખૂબ જ મજા આવે મિત્રો. અહીંયા ઓકે, તો યે ક્યા બનને જારા કાંદા ભાજી. ઓકે, તો ઇસમે ક્યા ક્યા એડ હોતા હૈ? ઇસમે કાંદા ઓર ટમાટર ઓર પૂરા મસાલા ભાજી. उसके साथ दूसरी कौन सी सब्जी है? ये पालक का. ओके, पालक वेज में आएगा ये. ओके, મિત્ર આઈના જે ઓનર છે તેના આપણે વાત કરશું. તમારું નામ શું છે? શ્યામભાઈ પટેલ. ઓકે, તો આઈના જે ઓનર છે, તો તમને આવો કોન્સેપ્ટ કેમ આવ્યો આપણે પેટ્રોલની સ્કીમનો? અત્યારે મોંઘવારી એટલી છે ને કે સામાન્ય પબ્લિકને પેટ્રોલ ખૂબ મોંઘું પડે છે, તો અમે ફૂડની સાથે પેટ્રોલ ફ્રી આપવાનું વિચાર્યું. એટલે અમે આ રીતે સ્કીમ લાવ્યા છીએ કે ફૂડ બિલ ઉપર પેટ્રોલ ફ્રી મળે કસ્ટમરને, પણ થોડુંક જમવાની સાથે પેટ્રોલ ફ્રી મળી જાય તો એને પણ મજા આવે. કૂપન હા. ઓકે, અને તમને રિસ્પોન્સ કેવો મળ્યો? ના, સારો છે રિસ્પોન્સ. પેટ્રોલ તમને પોસાય એવું? અત્યારે તો પોસાય છે, એમ વાંધો નથી. ટ્રાફિક છે, થાય અગર એટલે પોસાય. રિસ્પોન્સ સારો છે, તમે જોઈ શકો છો. તમે પણ અહીંયા આવી શકો છો અને આનો જે સ્કીમમાં ઉપર લાભ લઈ શકો છો. એનું ફૂડ પણ ખૂબ જ સરસ છે, તે પણ તમે ટ્રાય કરવા આવી શકો છો. એના ઓનર જ છે. મેડમ, તમારું નામ શું છે? મારું નામ ગુંજા પટેલ. ઓકે, અને અહીંનો ટાઈમિંગ શું છે તમારા રેસ્ટોરન્ટ ઓપનનો? રેસ્ટોરન્ટ ઇવનિંગના 6 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી ઓપન હોય છે ડાઇનિંગ માટે, અને બાકી મોર્નિંગના ફર્સ્ટ હાફમાં પાર્સલ સુવિધા ખાલી ઉપલબ્ધ હોય છે. ઓકે, અને એનો પરફેક્ટ એડ્રેસ શું છે? પરફેક્ટ એડ્રેસ આપણે કૈલાસ પાર્ટી પ્લોટની બાજુમાં, ખલીલપુર ચોકડી, જૂનાગઢ. ઓકે, અને તમારા અહીંયા જે પેટ્રોલ કે એનું કંડિશન શું છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન?
ટર્મ્સ એન્ડ કન્ડિશન જેવું કશું નથી, તમે અહીંયા આવો, દિલ ખોલીને જમો અને તમારું જે બી ફૂડ બિલ થાય એના ઉપર આપણે પેટ્રોલના કૂપન્સ આપીએ છીએ. એટલે અહીંયાથી અમે પેટ્રોલના કૂપન ઇસ્યુ કરી શકે, એ લોકો એમાં કોઈ વેલિડિટી નથી, એ લોકોને જ્યારે બી પૂરાવું હોય ત્યારે એ લોકો પેટ્રોલ જે તે પેટ્રોલ પંપ પર જઈને પૂરાવી શકે છે. ઓકે, તમે જોઈ શકો છો આ રીતના જે આની સ્કીમ જે વર્ક થાય છે. તો થેન્ક યુ મિત્ર અને કસ્ટમર છે તે વ્યૂઅર છે, તો તમને આનું જે ફૂડ કેવું લાગ્યું? ફૂડ એ બહુ મસ્ત છે, એટમોસ્ફિયર પણ મસ્ત છે, સામે LED સ્ક્રીન છે મેચ માટે, અને મેચ પણ આપણે ખાતે ખાતે જોઈ શકીએ એવું બહુ મસ્ત છે. ઓકે, આની જે પેટ્રોલની સ્કીમ છે તે તમને કેવું લાગે છે અને આઈડિયો કેવો છે? પેટ્રોલની સ્કીમ વાળો આઈડિયો પણ મસ્ત છે, અત્યારે પેટ્રોલના ભાવ બહુ વધારે છે, એમાં જો એના ગ્રાહકને ફાયદો થતો હોય તો એ માટે પણ બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો બધા અહીંયા કસ્ટમરને પણ ખૂબ જ પસંદ છે, જે સ્કીમનો પણ તે લોકો લાભ ઉઠાવે છે અને એને પ્લસમાં જાય એનો મસ્ત જ આઈટમ ફૂલ ટેસ્ટફુલ. તો થેન્ક યુ. અને જે સ્ટાર્ટર્સથી આપણે શરૂઆત કરશું, તમે જોઈ શકો છો આપણે બે ટાઈપ્સના સ્ટાર્ટર્સ મંગાવ્યા છે. આ તમે જોઈ શકો છો મંચુરિયન નૂડલ્સ, ક્વોન્ટિટી તમે જોઈ શકો છો આખું બાઉલ ભરીને આવી છે. અને આપણે જે કોલ્ડ ડ્રિંક્સ મંગાવી છે, જે બાર્બીક્યુમાં જે આલુ અચારી ટીકા ડ્રાય મંગાવ્યું છે તમે જોઈ શકો છો, આખું જે તંદૂરીમાં જે આખું જે બનાવે છે આ આપણે જે બે પીસ લઈ લઈએ છીએ આના, તો આને જે ચટણી પણ અહીંયા જે સર્વ કરે છે તેના સાથે પણ આપણે ટ્રાય કરીશું. તો મિત્રો આપણાને ટ્રાય કરીએ, તમે જોશો ચટણી જે આપણે પ્રોવાઈડ કરે છે ને તેની સાથે ડીપ કરીને આપણે ટ્રાય કરીએ. ખૂબ જ સરસ છે મિત્રો, જે આલુ હોય છે અને જે ટોમેટોઝ હોય છે જેને જેની જે ચટણી આવે આચારી ચટણી તેને અમે ડીપ કરીને બનાવે છે બાર્બીક્યુ, ખૂબ જ સરસ છે, ફૂલી સ્પાઇસી ટેસ્ટ છે મિત્રો. ચટણી ભેગા ખાશો ને તો તમને વધારે મજા આવશે. આપણે જે મંચુરિયન નૂડલ્સ ટ્રાય કરીએ, સરસ ટેસ્ટ છે. મંચુરિયન પણ આમાં એડ કરેલા છે વધારે માત્રામાં અને નૂડલ્સ પણ છે ખૂબ જ સરસ છે. ત્યારબાદ આપણે મેઇન કોર્સમાં આવી જાય તો તમે જોઈ શકો છો આપણે જે પનીર મુમતાજ જે સબ્જી મંગાવી છે તમે જોઈ શકો છો, ડબલ આવે છે, બે ટાઈપ્સની સબ્જી આવે છે, આ રેડ ગ્રેવીમાં પણ છે એ તમે જોઈ શકો છો, અને કાંઈયા પાલકની છે ગ્રીન ગ્રેવીમાં, અને ઉપર તમે જોઈ શકો છો આ પનીરના પીસ એડ કરેલા, પનીર છે અને અંદર જે સ્ટફિંગ કરેલું છે, હા મિત્રો, તો આ બધું એડ કરેલું છે આમાં. તો તે આપણે ટ્રાય કરીએ, આપણે આપણે સ્પૂન જે ગ્રીન જે પાલકની અને હવે એક આપણે જે રેડ ગ્રેવીમાં જે પનીરની સબ્જી તે આપણે બે આપણે ટ્રાય કરીએ. અને તમે જોઈ શકો નાનમાં પણ આપણે ઓપ્શન્સ છે, આ તમે જોઈએ ગાર્લિક નાન છે આપણે તે ઓર્ડર કરી છે, ત્યાં ઘણા બધા ઓપ્શન છે તમે ગમે ઓર્ડર કરી શકો છો. તો હવે આપણે ટ્રાય કરીએ, તમે જોઈ શકો છો બે સબ્જી લઈ લીધી છે, આપણે ટ્રાય કરીએ. રેડ ગ્રેવીની છે ને પનીરની તે ખૂબ જ ટેંગી દેખાય છે, તે આપણે ટ્રાય કરીએ. સરસ છે, જે રેડ ગ્રેવી હોય ને એટલે સ્પાઇસી ફ્લેવર આવે આનો, એટલે ફૂલી સ્પાઇસી છે. સ્પાઇસી ખાવી હોય તો આ ટ્રાય કરજો મિત્રો, તમે પનીરની પણ આપણે બાઇટ લઈએ આની. મિત્રો આ કાંઈ એવું નથી કે અમે જે અમારા માટે સ્પેશિયલી એડ કરેલું છે, આ તમને મળશે જ મિત્રો. તમે જોઈ શકો છો ડેકોરેટમાં આ તમને સર્વ કરે છે, તમે અંદરથી પણ જોઈ શકો છો સ્ટફિંગ પનીરનું છે મિત્રો, આ સ્ટફિંગ ખૂબ જ સરસ છે. આ મને કંઈ યુનિક લાગ્યું અહીંયા, હવે પાલકની સબ્જી ટ્રાય કરીએ. પાલકની પણ સબ્જી ખૂબ જ સરસ છે,
જો તમને પાલકની સબ્જી ખૂબ જ પસંદ હોય અને તમે કન્ફ્યુઝ હોય કે આપણે કઈ સબ્જી ઓર્ડર કરી, તમે આ ઓર્ડર કરી શકો છો. એમાં બંને ટેસ્ટ આવી જાય છે તમને. રેડ ગ્રેવીમાં સ્પાઈસી આવી જાય છે અને પાલકની પણ આવી જાય છે, એટલે તમને બે ખ્વાહિશ તમારી પૂરી થઈ જાય. ખૂબ જ સરસ છે. હવે આજે આપણે નેક્સ્ટ ટ્રાય કરીએ જે દમ બિરયાની છે. તમે સર્વ થાય, તમે અહીંયા પહેલાં લુક્સ જોઈ લ્યો કેવી રીતના જે સર્વ કરે છે, તમે જોઈ શકો છો. જે છે ઓપન આપણી દમ બિરયાની થઈ ગઈ છે ફાઇનલી. દમ બિરયાની આવી ગઈ છે. તમે જોયું કેવી રીતના સર્વ કરી, તમે જોઈ શકો વેજીટેબલ્સ કાજુ બધું એડ કર્યું છે. વાહ, હવે ટ્રાય કરીએ મિત્રો આપણે. વાહ મિત્રો, બિરયાની ખાવાની જે મોજ પડી ગઈ ને, બનાવી છે ખૂબ જ સરસ રીતે. જોજો વેજીટેબલ્સ ફૂલ્લી એડ કરેલા છે, ડ્રાય ફ્રૂટમાં કાજુ પણ છે. અને મિત્રો, જે આપણે આવા જે ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમીએ ને, તે પણ આવું ખૂબ જ સરસ જમવાનું તો ખૂબ જ મોજ પડે મિત્રો. મિત્રો ફૂલ્લી ગાર્ડન રેસ્ટોરન્ટ છે, ઠંડી ઠંડી હવા આવે, છાશ તો મિત્રો આપણી બારે માસ મજા પડી જાય, ખૂબ જ મજા આવીને. મિત્રો અહીંયા તમે જમવા આવશો ને, તમે બધું ભૂલી જશો કે પેટ્રોલની સ્કીમ માટે આપણે આવ્યા હતા કે એવું કાંઈ પણ યાદ નહીં. અહીંયાનું જે ફૂડ છે ને, મને તો ખૂબ જ પસંદ આવ્યું છે. અને સ્કીમ પણ ચાલુ છે મિત્રો, તમે અહીંયા જરૂર વિઝિટ કરવા આવજો. મને તો ફૂડ પકવાનું ખૂબ જ પસંદ આવ્યું છે. તો મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને ખબર છે તમને શું કરવાનું છે. અત્યારે જઈને તમારે અમારી ચેનલ સુગમ ફૂડ સબસ્ક્રાઈબ કરવાની છે, એ વિડીયોને લાઈક કરવાનો છે અને તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનો છે. અને હું મળીશ તમને આવનારા સરસ મજાના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ.